હમણાં એક જણો બંદૂકના કારતુસ લેવા ગયો તો વેપારીએ કારતૂસ આપ્યા તો એ કે ચેક કરીને આપજો વેપારી કે તારી વાહ વધશે શું આ ફટાકડા લેવા જાય ને એમ કહેવાય ચેક કરીને આપજો ગઈ દિવાળીએ રાજકોટમાં એક ભાઈ ઉતરી છાપ પાંચસો રૂપિયાના ફટાકડા લઈ ગયો બે ચાર વહેતા ત્યારે વેપારીની દુકાને આવીને માથાકૂટ કરવા માંડ્યો એ કે રૂપિયા પાંચસો આપ્યા મફત નથી થતા તારા એક ફટાકડા ફૂટ્યા નથી ખાલી ધુવાણા જ થયા છે તારે જોવું હોય તો આ બે રહ્યા ચેક કરી લે એ મગજમારી કરતો ત્યાં બાપા આવ્યા વેપારીને કે એની કરશો બેરો છે બેરો બધા ધડાકા ઉપરથી ગયા પછી જેટલા ફટાકડા લેવા આવતા હતા ને એને વેપારી પૂછે પેલા તમે સાંભળો છો કારણ કે આ નકર માથાકૂટ થાય હા હમણાં એક ભાઈ તો રાતના બે વાગ્યા તો ઘેરે ન આવ્યા એટલે એની ઘરવાળીએ મોબાઈલ ફોન કર્યો કે હાલો કેમ આજ ઘેરે નથી આવ્યા એ કે કામ આવી ગયું છે આજે હું ત્રણ વાગે આવીશ એ કે અત્યારે ક્યાં છો એ કે ગાડીમાં એની ઘરવાળી કે તો હોરન વગાડો એમાં મૂંઝાણું બગીચામાં બેસો ન્યા હોરન વાગે હા એક પાયે તો હમણાં લગ્ન કર્યા ને તો એ છોકરી આ મોબાઈલ ફોનની કંપનીમાં નોકરી કરતી હતી એમાં એક દી એને ફોન કર્યો મોબાઈલ એને ઘરવાળીને કહે એ કે પાંચ મહેમાન લઈને આવું છું જમવાનું તૈયાર કરી રાખજે તો ઓલી કે સુવિધા આપ કે ફોન મેં નહીં હા એ સુવિધા થઈ તો આ કર્યું હોય એમ હમણાં એક બેન એના કરવાળાને કે મહેમાનને બપોરે ડિનર લેવા બોલાવો તમે તો મારે ભલે આવે ડિનર લેવા એનો કરવાળો કે સુધરેલની દીકરી થામા દેશી છે એ બરાબર છે ડિનર ન કહેવાય રાતે જમે ને એને ડિનર કહેવાય દિવસનું લંચ કહેવાય તને ખબર નથી પડતી ઇંગ્લિશમાં શું કામ બોલે છે એ કે તમારા કરતાં મને જાજી ખબર પડે છે કેમ એ કે આ રાતનું બનાવેલું છે એ જ આપવાનું એટલે ડિનર કહું છું અમુક અમુક ઇંગ્લિશ ઉપાડી દો હા હમણાં એક ભાઈની એમ મુંબઈથી ફોન આવ્યો તે હિન્દીમાં માણસ વાત કરતો હતો હા હાઓ અપણ માણસ તો ઓલો શું કહેતો ખબર છે આપકો હિન્દી આતા હૈ ઓલો કે આતા નથી આતા વાળી ગયા ઓમ કે આ ઓમ હમજી પણ મોટા માણસની ડેલી એ દિવસનો ડાયરો થતો અને ડાયરામાં લોક સાહિત્યની વાતો થતી લોકસાહિત્યમાં આટલી વાતો એ જમાનામાં વખણાતી કે ચતુરાય ચારણની રીત રાજપૂતની આશરો આહિરનો રૂપ નાગરનું આસન અભૂતનું ધીંગાણું વાળાનું ખાનદાની ખુમારની દાતારી ખાતરની બંધુક બારવટીયાની શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર ચૌહાણનું કટારી અમરસિંહ રાઠોડની હથેળી રાયસંગ રાણાની વાણિયાની અને ખેતી પટેલની આટલી વાતું વખણ વહેલા વખતમાં મુંબઈના વેપારીએ હો વિકા જમીન લીધી ગામડે તો જગા પટેલને બોલાવ્યા કે જમીન વાવવા દેવી છે કે જગા પટેલ કે ભાગ કેમ એ કે ભાગ નહીં તો એ કે જમીનમાં થાય ને એ તારું ઉપર થાય એ મારું જગા પટેલે વિકાની મગફળી વાવી બધી જમીનમાં થઈ લઈ લીધી પાલો દાખલી આપ્યા વેપારી બીજે વર્ષે કે જમીન વાવવા દેવી છે કે હા ભાગ કેમ વેપારી કે ભાગ જમીનમાં થાય મારું ઉપર થાય તારું જગા પટેલે હો વિકાનો બાજરો વાવ્યો ડુંડા આવ્યા ઉપર બધા ડુંડા લઈ લીધા ત્રીજે વરહે કે જમીન વાવવા દેવી છે વેપારી કે આ વેપારીને એમ કે આ વખતે પટેલને પાળી દેવો ફાવવા નથી દેવો જગા પટેલ કે ભાગ કેમ વેપારી કે ભાગ નહીં તો એ કે જમીનમાં થાય એ મારું ઉપર થાય એ મારું જગા પટેલે કાગળ કાઢ્યો કોઈ વાંચો નહીં કે આમાં સહી કરો વેપારીએ સહી કરીને ત્રીજે વરહે જગા પટેલે હો વિકાની મકાઈ વાવી ડોડા વચમાં આવ્યા ઉપેરીનો આવ્યા જમીનમાં એનો આવ્યા આ વચમાંથી ડોડા લઈને વૈયા ગયા તે જમાવટ કરી કોઈ અમેરિકા વૈયા ગયા ને કોઈ લંડન વયા ગયા હા કોઈએ સુરતમાં હીરાના કારખાના કર્યા ખેતી પટેલ ની વખણાય એની મહેનત છે ને કે આપણા અમારા કાટિયા તમને ખબર હોય ઉનાળામાં આંટા દીએ કામ કરવાનો ખોટો દિવાળી ટાણે દોટું દે કોનો ઢગલો મોટો હા ક્યાંથી મોટો હોય ગામના ઓટો આપણે જ ભાંગી નાખ્યા એક જણા તો વાવણી વાવવા ગયા તા મુઠી પડીને વાવવાની તૈયારી કરી બે જણા સેટેથી નીકળ્યા એ કે શું વાવો છો ત્યાં તો એનો મગજ યોગ્ય એ કે ખેતર મારું હાથી મારું બળદ મારા વાવણી મારે વાવી તું મને પૂછવા વાળો કોણ જા ભાઈઓ જા નથી કેવું નથી કેવું કે ના એ કે કોઈ વાંધો નહીં બેદી પછી ખબર પડશે કેમ એ કે ઉગશે તો ખરા ને જોઈ લેવું હું કે વાવું તો ઊગે ને વાવે એ જ તારો દીકરો હા હાથી લઈને કિરી કે બોલો એ શું આવે એ ઓલાને ખબર ન પડી જાય બોલો વટમાં અભિમાનમાં માણા ઘણી વાર ભંગાઈ જતા હોય ખેતી પટેલની વખણે વાતું વાણિયાની વખણે આ વાણીઓ આપણો મિત્ર હોય ને કાપડની દુકાન હોય તો આપણે ત્યાં જઈને કહીને કાપડ લેવો તો મંડે મંડે તાકા ફાળવો આપણે કે આનો ભાવ કયો ભાવ કયો એ કે તમને ભાવ કહેવાના હોય તમારે ને અમારે જૂના સંબંધ અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા તો એટલે આપણા બાપા કાંઈ નહીં આપણે એની વાતમાં રંગાઈ તાળી આવી વખણાય આ ખેતી પટેલની વખણાય સાહિત્યમાં આટલી વાતો એ જમાનાની માલિકા વખણાતી અને ડાયરો એ અળાફીડ માણસો બેઠા હોય ડાયા માણસો બેઠા હોય અને એમાં સાહિત્યની રામાયણની ગીતાની મહાભારતની વાતો થતી હોય એને ડાયરો કહેવાય મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાપ શા માટે અને ડરો છો મોત થી આટલા બચા કરો છો પાપ શા માટે હા એક કહે માણસ અને ભગવાન એમાં ફેર ફેર શું કીધું ઘણો કે કેમ મેં કીધું માણસ આપે આપે ઈ કે અમે આપ્યું ભગવાન આપે કોઈ દિવસ કોઈને કહે નહીં મને કે કેમ મેં કીધું આ લાઇટનું બિલ ત્રણ મહિના ન ભરો ચોથે મહિને વિદ્યુત બોર્ડ વાળા મીટર કાઢીને વ્યાજે ચાંદો સૂરજ ભગવાન આપે કોઈ ઉપર બિલ આવ્યા ચાલીસ રૂપિયા ચાંદાના ભરી દો સાઠ રૂપિયા સૂરજના આપી દ્યો અને નથી પહોંચાતું આવતા મહિને બંધ કરવું છે એમ કીધું ચોમાહું ગયા પછી કોઈ ખેડૂત ઉપર બિલ આવ્યા છસો રૂપિયા ચોમાહાના ભરી દેજો નહીંતર તમારા સેટેથી વરસાદનો રેડો પૂરો કરવામાં આવશે પારો નહીં ટપે પવનના કોઈ ઉપર બિલ આવ્યા સિતે રૂપિયા પવનના ભરી દો હા આપણે કોકના મકાન ઉપર એક પાણાનો ને એક નળિયું ફૂટી જાય કડતણી લાકડી લઈને આવે ને દોઢ રૂપિયાના નળિયા હારૂથી હામા હામાં ટકા રંગાઈ જાય હા દોઢ વર્ષ કેસ હાલે અને પચાસ હજાર તો વકીલને આપે તે આપણને એમ થાય કે આ પચાસ હજાર વકીલને આપ્યા એના કરતાં આ મકાનમાં વાપરા તો સ્લેબ ભરાઈ જાય પણ અભિમાન ન કરવા દે ને અને વાવાઝોડામાં આખું મકાન ઉડી જાય કોઈએ ફરિયાદ કરી ન કરે શું કામ માણસને ખબર છે કે ચાંદોનું સૂરજ ભગવાન મફત આપે છે ચોમાહું મફત આપે છે પવન એ મફત આપે છે મોજ આવી હોય તો વાલ વધારે ખોલ નાખ્યો હોય મફત આપે ના પડાય દઈએ એટલું લઈ લેવું પડે ફોપારી જવા ચોમાહામાં બરફના કરા પડે એ આપણને એમ કહે છે કે આટલેથી સમજી જાઓ તો વાંચો નહીં બાકી હું તારું તો બબે કિલ્લાના વેતા કરું એક ટકામાં આવ્યો નથી ને પડ્યો નથી નળિયા હોતા હોહરા આવ્યો છોકરાઓને જવાબ દેવો પાયરે થઈ પડે કે બાપુજી કેમ ગુજરી ગયા ભગવાન આપે છે ને કહેતો નથી એને ભગવાન કહેવાય આપણે ચાલીસ હજારનું હીરો હોંડા છોડાવો એસેસરીઝ અલગ આવે આ કેરિયર ને હોર્ન ને હરીશાન ચાલીસ હજાર ભર્યા પછી એસેસરીઝને અલગ આપવા પડે પણ આપણે આ દેહરૂપી વાહન ભગવાને આપ્યું છે મફત એમાં એસેસરીઝ છે એ પાછી મફત માણસ જન્મે ત્યારે દાંત ન હોય એ એસેસરીઝ અલગ ફિટ કરવામાં આવે માણસ જન્મે ત્યારે મૂછું ન હોય એસેસરીઝ અલગ ફિટ કરવામાં આવે હા એ પછી જેવી ગાદી એમ્બેસેડર માં હોય મારું તેમ ન હોય પાર માનવ શું પાવે ભલે આકાશે વિમાન ઉડાડે રામની અજબ રચના એનો પાર માનવ શું પાવે આપણે લોટાની લાકડાની આઈટમ બનાવી મારકા મારી અમારી કંપનીનો માલ છે તો આ પંચભૂત દેહના પૂતળા ભગવાને બનાવ્યા આપણા બધાના શરીરના સર્જન ભગવાને કર્યા કોઈના વાહામાં સિક્કા મારેલા આવ્યા નહીંતર સિક્કા મારીને મોકલા હોત કે આ બધા અમારી કંપનીના છે તો આપણે કાંઈ ભૂહાવી ન નાખત કાંઈ કારખાને જઈને ગ્રાઇડિંગ ન કરાવત હા આપણે મકાન કોક બનાવતા હોય તો એમ કહીશી લેવલમાં કરજો આ લેવલ ભગવાન લેવા હા આપણા હાથ પગ મોટું આંખું નાક આ બધું લેવલમાં સીતે સીતું આપ્યું નહીંતર સાઈડમાં આંખું હોત પાછળ ઓયડમાં મોટું હોય ઘોલર મરચાં જેવું ટાઇલમાંથી નાક જગારા મારતું હોય આપણે કેવા લાગી ક્યાંક જમવા જા તો આમ લાડુઓ લઈને આમ આંખું ને બતાવીને આમ જમવું પડે અને બટકા દેવા આવે ને તો પાછલી લાઈનમાં હાલવું પડે તો ખબર ન પડે કોકનું હેઠું ખવડાવીને વ્યા જાય તો આ લગ્નમાં બટકા વધે છે વધત નહીં વાહલી લાઈનમાં વાપરી નાખે કે હજી એક આંટો મારો આ અદભુત સર્જન કર્યું ભગવાને આપણા નેણ આપણી પાપણું પાપણી ન હોય તો આંખું કોડિયું જેવી લાગે પાપણ છે એ આંખુંના તોરણ છે હા એમાંય જોજો ભગવાને પુરુષોને મૂછું આપે છે બાયુ નથી આપી ન કે બાયુને પૂરો મૂછું દીધી હોય આપણે ઘેરે જાય બાયુ મૂંચું ના આંકડીયા ચડાવીને બેઠા હોય આપણો જીગર પડે પાણી ભર દ્યો એમ કહી શકી આપણને કે હું બોખા જેવા ઉપાસો આ દૈણું મૂકતા આવું ને બે ફેરા ભરતા આવો હા બાયુને મૂછું આપ્યું હોય તો ભગવાને તો આપણે આંદોલન ન કરે લઈ લ્યો એની પાસેથી અમને જ આપો પુરુષોને જ મૂછું આપી છે બાયું નથી આપીશું કામ ભગવાનને ખબર છે કે એને લાજના ઘૂંઘટા તાણવાના હોય અને જો બાયુને મૂછું આપ્યું હોય તો લાજ હોહરા ઠોંડા નીકળે ત્રણસો ત્રણસો રૂપિયાની હાળિયું ફાળી નાખી એટલે નથી આપીને આપણને આપી છે તો આપણે બાયુની વાયદે ચડી ગયા રોજ ઉઠીને હોરી નાખે રાખોને ક્યાં ખાતર દેવા પડે આપણે મૂછું હોરી બાયુને મૂછું નથી તે આપણી વાયજે નેણ હોરીને ભાલા જેવી અણિયું કાઢે એને લડી લેવું નેણ ને એક બેન મેં કીધું આ શું મને કહે આઈબીરો આદભુત સર્જન છે ભગવાન આપણે આપડે કઈ કાન ભગવાને આપણે સાંભળવા દીધા હોલ મૂક્યો હતો સાંભળા આ ખોટો માલ હું કામ બગાડ્યો પીંડા ચોટાળીને પણ ડિઝાઇન બનાવી છે આપણે સ્લેબ ફરીને મકાન બનાવી રવેશ કાઢીને એમાં કાનના રવેશ કાટ્યા અને ભગવાનને ખબર એ છે કળયુગમાં ચશ્મા જોહે દાંડવા ક્યાં રાખશે ચશ્મા પહેરવા ખોપરામ ખીલા ન તરબાય એક ભાઈ હુતા તા ને રાતે અટી વાગ્યાના છોકરાને કે બેટા અહીંયા આવું મારા ચશ્મા આપ કે અત્યારે ચશ્મા શું કરવા એ કે સપનું સારું આવ્યું પણ દેખાતું નથી કેવો કડે ચીડ્યો છે પછી આપણું નાક આપણે કંઈક નાક સુગંધ લેવા આપ્યું તો ન્યાય ઓલ મૂકો સુગંધ મળે એક પગ કપાઈ જાય તોય માણસ સારો લાગે એક હાથ કપાઈ જાય તોય માણસ સારો લાગે આખું શરીર હોય નાક ન હોય તો કેવો લાગે હાડા મણના શરીરમાં પચાસ ગ્રામ નાકની કિંમત છે કાયા જાજો હાબદી નાકમાં જાજો ન પાણી ન જાજો પાવરું ભલે લોહી વયા જાય લખ શરીર અને સમાજ બેમાં તફાવત એટલો છે શરીરમાં એકતા છે સમાજમાં એકતા નથી સમાજમાં બધા માણસો અલગ કામ કરે કોઈ વકીલ હોય ને કોઈ ડૉક્ટર હોય ને કોઈ ખેતી કરતા હોય ને કોઈ હીરા કહતા હોય ને કોઈ એન્જિનિયર હોય કોઈ ડ્રાઈવર હોય ને કોઈ પરતાન હોય પરતાન એટલે પારકું ધાન ખાય એને પરતાન કહેવાય ખીરે ખાવાનો ટાઈમ ન હોય એમ શરીરમાં બધા અંગના અલગ કામ છે હાથનું અલગ કામ પગનું અલગ કામ આંખુંનું અલગ કામ શરીરમાં એકતા છે સમાજમાં એકતા નથી પગ આલા જતા હોય પગને દેખાય નહીં પગ સુરદાસ છે આંખું જોઈને પગને કે એ બાજુ જાહોમાં ને કૂવો છે એટલે પગ હેન્ડલ ફેરવી નાખે નહીં તર પગ આવ્યા ન જાય આંખું શું ખબર પડે આપણે હાલો આંથી જ હાલું તો કોકના કૂવામાં નાખે પછી આપણને કોઈક ગમે એવી ગાડીઓ દઈને વહી જાય હાથ પગને ખબર ન પડે કાન સાંભળે કાન કોઈને મારી ન શકે કાન સાંભળીને હાથને ફોન કરે કે આ ગાડીઓ દે ઝપટ કરો એટલે હાથ મંડે ફળાકા કરવા પગે એક બે ઘા કરી લઈએ વિચારવા જેવી વાત એ છે પગ છે કોકને પાટું મારીને કદિયા કરાવે હાથ કોકને ઝાપટ મારીને વેર ઊભા કરે જીભ બોલીને કોકનું બગાડે કાન સાંભળીને કોકનું ખરાબ કરે આખા શરીરમાં નાક એક જ એવું છે કોઈ દિવસ કોઈનો ગુનો નથી કરતું છતાં કપાવાનો વારો નાકને આવે આપણે કહીને ફલાણા ભાઈનું નાક કપાણું પગ છે બે કામ એક જ કરે હાલવાનું હાથ છે બે કામ એક જ કરે કમાવાનું આંખું છે બે કામ એક જ કરે જોવાનું આખા શરીરમાં જીપ એક જ છે અને કામ હજારો કરે હા એટલે જ દી માંદી નથી પડતી કોઈને જીભ ઉપર ગુમળા થયા એવો દાખલો કરો મહેનત કરે એ માંદા ન પડે અને જીભ મોટી રાજકારણી છે હા ગાયડું જીભ દે ને માર વાહો ખાય હા જીભળીયું દીએ જવાબ દુખડા દાંતોને પડે એ પાળો ન પડતા પણ અમારે કાયમ ભોગવવો કાગડા આપણે ગમે એ આઇટમ ખાવની દાંત ભાંગીને ભૂકો કરે ગળે ન હલવે એટલે દાંતને ખબર ન પડે તીખું કોને કહેવાય ને મોડું કોને કહેવાય ને ચેકિંગનો હોદોય જીપનો જીપ ચેકિંગ કરા મીઠું છે ના મોડું છે ને આ ખાટું છે ને ખારું છે ને ભાવ વધારા જીપે જ કરાવ્યા છે જીભ ન તો સ્વાદની ક્યાં વાત હતી મહેમાન આવ્યો તો ગોળના બદલે ખોળ દીધો હોત તોય જમીન વ્યાજા હા બ્રેડ ખાઉં સ્લીપરના કટકા ખાઓ કાંઈ ફેર ન પડે દાંતને ચોરી કરવાની ટેવ ગમે આઈટમ ખાવ એ પોઈલમાં હંકરો કર હાથ પગને ન ખબર પડે કે આને ચોરી કરી જીપને ખબર પડે એના લતા મારીએ ને હા જીપ એને આવે અમારે પેગું રહેવું હોય ચોરીનો ધંધો નહીં આ હંકરું એ કાઢી નાખો બત્રી દાંતે એકતા કરી કે આપણે બત્રીસ જણાના એકલી બત્રીસ જણાને કૂસતાવે કડે ચડે એટલે આને ઝપટે લ્યો એમાં બત્રી દાંતની કડે જીભ ચડીને બત્રી દાંતે બટકું ભર્યું જીભને લોહી નીકળી ગયું ક્રોધ ચડ્યો એ કે તમે બત્રી જણા ભેળા થઈને મને એકલીને દબાવવા માગો છો પણ તમે ધારો છો એવી હું નથી કેમ એ કે તમે એક બટકું ભર્યું હું ધારું તો કાલ સવારે બત્રીને ઘર બારા કાઢી મૂકું કે કેવી રીતે એ કે હવારમાં માણા હામો મળશે બે પાંચ ગાડીઓ બોલીને સાનુંમુની થઈ જાય મારશે એક ફળાકો નીકળી જાઓ બાયને માટે અમારા ભેગું રહેવું હોય તો હપીને રહ્યો એ કહેવત છે હમ્પની આ જમ્પ અને સાયકલની આ પંપ અમારા ગામના પાદરમાં એક અઢી ફૂટનો જણ સાયકલ દોરીને જાતો મેં કીધું માથે બેહી જાય માથે મને કે ઢોરો આવે બેહું ને રોડે જઈને બાઉટલી ઉપરથી સાયકલ ઉપર બેહી જાય પછી વાળીએ એના બાપા જઈને ઉતારે ત્યારે ઉતરે રોટા સુધી ખરાબ ઘૂમરા મારતો હોય ઢોરા વિના ઉતરવું ક્યાં શરીરમાં એકતા છે કેવી એકતા કે પગમાં ખીલી લાગે તો આંખુંને ને નીંદર ન આવે નિતર આંખું હુઈ ન જાય પગ ભલેને હળી જાય આંખુંને શું લેવા દેવાય એ તો બીજા માળે રહે છે પગમાં ખીલી લાગે તો આંખુંને ને નીંદર ન આવે હાથને કામ કરવું ન ગમે જીભને બોલવું ન ગમે કાનને સાંભળવું ન ગમે આખું શરીર હડતાલ ઉપર ઉતરે કાનું કાંઈક કરો એટલે આપણે દવાખાને જાય છે તો માનવ સમાજમાં એવી એકતા હોવી જોઈએ કે ઝૂંપડામાં રહેવાવાળો માણસ ભૂખો હતો હોય તેથી બંગલાવાળાને નિંદર ન આવવી જોઈએ એનું નામ સમાજ કહેવાય એનું નામ એકતા કહેવાય આવી એકતા આ દેશમાં આવશે તેથી આ દેશમાં રામરાજ આવી જાય કે રહીમન ઓ નર મર ચૂકે જો ઘર માંગણ જાય ઊંડશે પહેલે ઓ મરે જીનમુખ નીકળે નાય આ બીજાને આપી અને માણસ રાજી થાય ને તે દી એમ માની લેવો કે આ દેશમાં રામ રાજા આવી ગયો અટાણે માણસ પોતે સુખી જગ સુખી એવું માને આ બસ સ્ટેન્ડમાં બસ મૂકાય ને ગીરદી હોય તો ખૂટીઓ માથું મારી માથું મારીને ચડી જાય પછી કંડક્ટરને કે ઉપાડ ઉપાડ કેટલાક ભરવા તારે તું આવી ગયો એટલે બસ બારીએથી ડોકું તાણે એ ગોળતર કાકા હમણાં પાછળ ખાલી મૂકા ત્યાં તું એમાં મરીને એમાંય બસમાં બાયુને છોકરાની પાંચ રૂપિયાની ટિકિટ ન લેવી પડે એટલા માટે છોકરો મોટો હોય મૂંછનો દોરો ફૂટી ગયો હોય એવળો છોકરો હોય તોય કંડક્ટર આવે એટલે બાય તેડીને ઊભી રહી જાય એ કે સાહેબ આની ટિકિટ હોય હવે આના પગ તો જો હેઠા પડ્યા ઊભો કરી તો દોઢ મુઠી તારાથી ઊંચો છે આ આ છેતરી લેવા માટે થઈને માણસો એ ગાળિયાં કર્યા રહ્યા હમણાં એક એક જણો બસમાં ચડ્યો એક ભાઈને કહે સુરદાસને ભગવાનના નામ ઉપર રૂપિયો આપો બોલો માણસ ચતુરી કે તું સુરદાસ નથી ખોટી વાત છે તારી આંખું થોડી થોડી ખુલ્લી છે એ કે તો આઠા ના આપું બોલો એમાં સબસીડી કાપી દીધી એને હા માણસને ગમે ત્યાંથી લઈ જ લે હું રોડ ઉપર એક જણો બોર્ડ મારીને બેઠો હતો કે સુરદાસને ને કાંઈક મદદ કરો એક ભાઈ સ્કૂટર લઈ નીકળ્યા તો ચાલુ સ્કૂટરે ખીચામાંથી રૂપિયો કાઢીને કા કર્યો ચાદરની નીચે પડ્યો તો એને એમ થયું કે બિચારો સુરદાસ છે નીચે રૂપિયો પડ્યો કોઈક લઈને વયું જાય એટલે સ્કૂટર પાછું વાળ્યું એ સ્કૂટર પાછું વાળ્યું ત્યાં તો ઓલો બેઠો તો એ ઊભો થઈને રૂપિયો નીચે પડ્યો તો એ ચાદરમાંથી મૂકીને પાછો અદપ વાળીને બેહી ગયો અને ઓલો ગરમ થઈ ગયો કે તે બોર્ડ માર્યું છે સુરદાસને મદદ કરો અને તને તો દેખાય છે એ કે ભાઈ એવું નથી એ સુરદાસ અહીંયા હાજરમાં નથી આ તો ધંધો બંધ ન રહીએ એટલે હું બેઠો છું ઈ સુરદાસ ક્યાં ગયો છે એ કે એ નવું ફિલ્મ આવ્યું છે જોવા ગયો છે બોલો આવા આવા માણસો એ ગાડી હમણાં એક ભિખારી તો એક સોસાયટીમાં પડકારા કરતો તો હાલો કોઈ બેન બે કડદિયા આપી જાઓ કોઈ બેન દૂધ પાક આપી જાઓ કોઈ બેન બટેટા બટેટાવાળા ભજીયા આપી જાઓ એક બેને બારી ખોલીને કીધું કે આવું કેમ માગત એ કે આજ મારો જન્મદિવસ છે બોલો એ પરભારો હું ઉજવો હે પણ ભીખારી નકરી ભીખ માગવા નથી આવતા તમને મને ઉપદેશ દેવા આવે છે કે ગયા અવતારમાં અમે કોઈને કાંઈ ન આપ્યું એટલે માગવાનો વારો આવ્યો છે તમે આપજો ને કાં આવતા વખતે તૈયારી રાખજો આપ સૌએ શાંતિ જાળવી અને મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર